કઈ રીતે તું વાંચ ટીકડા જેવા તેવા લોકો હતે ફરવાનું વાંચતું નથી પણ માત્ર ને માત્ર રમતમાં ધ્યાન દેવું રખડવામાં ધ્યાન દેવું સીન સપાટા નાખવા એનાથી કાંઈ નથી થતું એના માતા પિતાને સમજાવેલું અને આનંદને ખરેખર થયેલું કે મમ્મી પપ્પા તમે જ મારા માટે બેસ્ટ છો દરેક મા બાપ પોતાના દીકરા માટે બેસ્ટ જ હોય ન હોય એવું બને જ નહીં દરેક માતા પિતાના માં દીકરા દીકરી માટે બેસ્ટ જ હોય તમે પણ વિચારો કે તમારે આવનારા ભવિષ્યમાં લગ્ન થશે તમારામાં દીકરો દીકરી હશે તો શું તમે તમારે ખરાબ વિચારશો ન વિચારો કોઈ દિવસ ન વિચારો આટલે સરકાર થોડી છે કે જેમ થવું એમ થાય સરકાર નથી કે જેમ થવાનો છે એમ થશે આપણે કહી દે એ તો તમને રસ્તો બતાવે મા બાપ છે રસ્તો દેખાડશે તમારે કઈ રીતે આગળ વધવું તે આગળ જોઈએ આઈ નીડ યુ બોથ ટુ બી વિથ મી એન્ડ અન્ડરસ્ટેન્ડ મી અબાઉટ માય ડિસિઝન રિગાર્ડિંગ વોટ ઇઝ રોંગ એન્ડ વોટ ઇઝ રાઈટ મારે માતા પિતાને કહે છે બંનેની જરૂર છે દરેકને જરૂર હોય મમ્મી મારે તમારી પણ જરૂર છે પપ્પા મારે તમારી પણ જરૂર છે બંનેની જરૂર છે અને મારે જે સાચું શું છે ખરું શું છે હું જે નિર્ણય લઉં છું એમાં જે સાચા નિર્ણયો છે કે નથી સાચા એ સમજવા માટે મારે તમારે બંનેની જરૂર છે આઈ વિશ ટુ ટ્રાય આઉટ માય વે ટુ ડીલ વિથ ધ સિચ્યુએશન અરાઉન્ડ મી અને હું પ્રયત્ન કરું છું આઈ વિશ ટુ ટ્રાય શું પ્રયત્ન કરું છું આઉટ માય વે ટુ ડીલ વિથ સિચ્યુએશન અરાઉન્ડ મી મારી આજુબાજુમાં જે પરિસ્થિતિઓ ચાલી રહી છે એનો મારે સામનો કેમ કરવો તો એ સામનો કરવા માટે હું પ્રયત્ન કરું છું કે એને હું સારી રીતે હેન્ડલ કરી શકું આઈ રિકોલ ધેટ મને યાદ છે કે વેન આઈ વોઝ લર્નિંગ ટુ વોક જ્યારે મને યાદ છે મમ્મી ખરેખર યાદ ન હોય મને નથી યાદ રહ્યું કે જ્યારે હું હાલવાનું શીખતો હતો હવે એ બહુ નાની ઉંમરનો થઈ ગઈ કે છે ભાઈ હું આનો વિરોધ નથી કરતો ભાઈ કોણ છે અનન્યનો વિરોધ નથી કરતો કે જ્યારે હું હાલવાનું શીખતો હતો આઈ યુઝ ટુ ફોલ ક્વાઇટ ઓફન દરેકને ખબર છે બાળક નાનું હોય ઊભો થાય ને હાલવાનું શીખતું હોય તો પડી જાય બરોબર બટ વિથ યોર લવ એન્ડ કેર આઈ લર્ન ઇટ ટુ ગેટ અપ એન્ડ રન અને માત્ર ને માત્ર તમારા પ્રેમ અને કાળજી વડે હું ઊભો થઈ જતો અને દોડતા પણ શીખી ગયો દરેક મા બાપ એના બાળકને શીખડાવતા જ હોય અને શીખતું જ હોય બાળક પણ એટલે જ જિજ્ઞાસાથી શીખતું હોય એને હારવાથી કે દોડવાનું શીખી જાય ઘણા છોકરાઓ એવા હોય કે જન્મથી સીધું દોડવાનું શીખવે માણસ છોકરો છે હવે ચોથા ધોરણમાં આવી ગયો છે ખોખડો હજી પણ હાલતા નથી આવડતું મતલબ સીધી હરી જ કાઢવાનું ધીમે ધીમે હાલવાનું જ નહીં સીધી હરી જ કાઢવાની ચોટી લાગ્યા હતા તો ફરવાનું પણ સીધો માતા આગળ આગળ જઈને ઉભો રહી જાય ઈચ્છો કે આપણે એક એક પગ દીશો તો એમ નહીં સીધી હરી જ કાઢે જો હાલતા શીખો તો નહીં દોડતા શીખો સીધો જન્મથી દોડવાનું શીખી જાઓ વાય એક્સપેરિમેન્ટ ઇન માય લાઈફ આઈ નો હવે મારા જીવનના પ્રયોગો દરમિયાન પ્રયોગો એટલે ઓલા આપણે વિજ્ઞાનમાં કરી એવા પ્રયોગો નહીં કે જે અલગ અલગ પ્રયોગ કર્યા હોય આઈ મે ફેલ હું ઘણી વખત એમાં અસફળ રહું કોઈ પણ કાર્ય મેં કર્યું કોઈ પણ બિઝનેસ કર્યો કોઈ પણ બીજું કઈ કાર્ય કર્યું તો એમાં ધારો કે હું અસફળ થઈ જાઉં બટ આઈ એમ ઇન ઓલસો શ્યોર ધેટ યુ વિલ બી ધેર વિથ મી મને ખાતરી છે કે મમ્મી પપ્પા તમે હંમેશા મારી સાથે હશો આઈ નેવર લર્ન ઇટ ફ્રોમ યુ ધેટ એક્સપિરિયન્સ જનરેટ સ્ટ્રેન્થ ટુ બીંગ અ ન્યુ આફ્ટર કમિટિંગ મિસ્ટેક અને હું હંમેશા તમારી પાસેથી જ શીખ્યો છું અને તમે મારી સાથે જ હશો શું કે ભૂલો કર્યા પછી શું કહે છે ધેટ એક્સપિરિયન્સ જનરેટ સ્ટ્રેન્થ ટુ બીંગ અ ન્યુ આફ્ટર કમિટિંગ મિસ્ટેક ભૂલો કર્યા પછી અનુભવ અને શક્તિનો ઉત્પન્ન કરવાનું શરૂ કરી દે છે તમે ધારો કે કોઈ પણ પ્રકારની ભૂલ કરી હોય એક વખત ભૂલ કરો તમે એને એ ભૂલ બીજી વાર ન થાય એટલે હંમેશા આપણે પાઠ પણ આવ્યો હતો ને ટેક્સ્ટબુકમાં યુનિટ પણ હતું કે મિસ્ટેક્સ આ રહો કે ભૂલો પ્રવળી કે એવું નથી થાય કારણ કે નાની બાબા થઈ જાઓ બરાબર નાના બાપા થઈ જાઓ તો ભૂલો તમે કરશો તો એમાંથી જ તમને શીખવાનું મળશે એમાંથી જ તમે આગળ વધશો દરેક વ્યક્તિ ભૂલ કરે છે
ફૂલ ફેર્યા પછી જે આગળ વધે છે પછી ભલે હર્ષદ મહેતા હોય. I have seen you both and Asmi argue over what she should become. મેં તમને જોયેલા છે મમ્મી પપ્પા, મેં તમને જોયા છે અસ્મિ સાથે આર્ગ્યુમેન્ટ કરતા, દલીલ કરતા કે અસ્મિને શું બનવું જોઈએ. મમ્મી પપ્પા, મમ્મી પપ્પા હું તમને કહું છું, આઈ નો યુ હેવ અ રાઈટ ટુ સજેસ્ટ વોટ ફર્સ્ટ હર પર્સનાલિટી ધ બેસ્ટ. મમ્મી પપ્પા હું તમને જાણું છું અને કહું છું કે તમે, તમને અધિકાર છે, રાઈટ, તમને અધિકાર છે સજેસ્ટ, તમે અસ્મિને સજેસ્ટ કરી શકો કે તારે અસ્મિ આ ફિલ્ડમાં જવું જોઈએ, દીકરા તારે બેટા આ ફિલ્ડમાં જવું જોઈએ, તારા માટે એ સારું છે. તમે એને સજેસ્ટ કરી શકો અને એ પણ એના માટે સારું થશે. તમે મમ્મી પપ્પા છો, તમે વડીલ છો, તો તમને સ્વયં 100% ખબર જ હોય કે એના માટે શું સારું છે. બટ એઝ અન્ડરસ્ટેન્ડિંગ પર્સન્સ લેટ અસ રિસ્પેક્ટ હર ફિલિંગ એન્ડ હર વિશિસ. પણ મમ્મી પપ્પા હું તમને કહેવા માંગુ છું, આગળની વ્યક્તિ તરીકે તમને એક વસ્તુ જણાવવા માંગુ છું કે હંમેશા એક સારી ફિલિંગ માટે એની જે ઈચ્છા છે, અસ્મિને જે બનવું છે એની ફિલિંગ તમે સમજો અને એ જ એને બનવા દે. તમે સજેસ્ટ કરો છો બેસ્ટ, એ મારે તો બરાબર છે, પણ એની ઈચ્છા શું છે એ તો જોવું. ઓવર અવર એસ્પિરેશન માઇન્ડ સપોર્ટેડ અને આપની વધારે પડતી એસ્પિરેશન, મહત્વકાંક્ષા, ઈચ્છાઓ, વધારે પડતી ઈચ્છાઓના કારણે એનો જે વિકાસ છે એ ગુંગળાઈ જશે, ઓછો થઈ જશે, વિકાસ ગાંડો નહીં થાય. યુ માઇટ ડિસએગ્રી ટુ વોટ આઈ થિંક, અને કદાચ તમે હું જે કહું છું ને એનાથી ના સંમત હશો, સંમત નહીં હોય તમે ના સંમત હશો, બટ This what I feel and think. અને હું તમને જણાવું છું કે આ શું છે અને હું શું વિચારું છું. I hope you also want Asmi to venture on her path of life with her own maturity. અને કદાચ હું જે કહું છું એનાથી તમે અસંમત હશો, પણ તમે નથી ઈચ્છતા કે અસ્મિ છે એક પરિપક્વ વિચાર કરે, મતલબ એ પરિપક્વ બની અને એક સાહસિક વેન્ચ્યુર એટલે સાહસિક વ્યક્તિ બને, પોતે પણ મેચ્યોર બની જશે. ટ્રસ્ટ ઇન હર એબિલિટીઝ, એનામાં તમે વિશ્વાસ રાખો, એની ક્ષમતા પર વિશ્વાસ રાખો. એન્ડ અ લિટલ એન્કરેજમેન્ટ વિલ ફેસિલિટીઝ હર ટુ લર્ન હાઉ ટુ રિસ્પોન્ડ ટુ ચેન્જિંગ સિચ્યુએશન. અને તેની ક્ષમતામાં વિશ્વાસ રાખો અને થોડું પ્રોત્સાહન તેને બદલતી પરિસ્થિતિઓને કેવી રીતે પ્રતિકાર કરવો તે શીખવવામાં મદદ કરશે. તમે તેને થોડું પ્રોત્સાહન આપો, બાળક કોઈ કાર્ય કરતું હોય ને તમે એને પ્રોત્સાહન આપો ને તો એ ખૂબ આગળ વધે. એને ખબર છે તારા કંઈક એક્સરસાઇઝ કરે છે તો એને તમે શીખો કે આ રીતે થાય, તે વધારે પ્રયત્ન કરશે, વધારે સારી રીતે પ્રયત્ન કરશે અને એ એના માટે ફાયદાકારક પણ હશે. પરિસ્થિતિનો સામનો કરતા શીખવાડો. લાસ્ટ પેરેગ્રાફ જોઈએ. રિગાર્ડિંગ ધીસ, હવે આ બધું વાંચીને તમે જોશો શું કહેશો, યુ મસ્ટ બી ફીલિંગ ધેટ યુઅર અનન્ય હેઝ રિયલી બીકમ અ મેન. આ બધું વાંચીને મમ્મી પપ્પા તમને લાગશે કે તમારો અનન્ય હવે એક છોકરો બાળક નથી રહ્યો, એક માણસ બની ગયો છે. યસ આઈ હેવ ગ્રોન અપ, મમ્મી હવે હું પપ્પા હું મોટો થઈ ગયો છું. યુ બોથ હેવ કન્ટ્રીબ્યુટેડ ટુ માય અન્ડરસ્ટેન્ડિંગ, કન્ટ્રીબ્યુટેડ એટલે ફાળો આપ્યો, તમે બંને મને મારી સમજમાં યોગદાન ફાળો આપ્યો છે સમજવામાં. આઈ લવ યુ બોથ ફોર યોર વાઇસ, હું તમને તમારી બુદ્ધિ માટે ખૂબ જ પ્રેમ કરું છું, બુદ્ધિમત્તા માટે. ટાઈમલી કન્સિલ્ડ એન્ડ ફ્રેન્ડલી એટિટ્યુડ, સમય પ્રમાણે સલાહ આપેલી, ટેકની જેમ સમય જેવો સમય હોય એ પ્રમાણે ચાલી આપે. આઈ એમ શ્યોર વી વિલ લીવ એઝ અ હેપી ફેમિલી ફોર એવર, અને હું મને ખાતરી છે કે હંમેશા આપણે એક સારો પરિવાર બનીને સુખી પરિવાર બનીને રહેશો. યોર લવિંગ સન અનન્ય, તમારો પ્રેમાળ દીકરો અનન્ય.
ખૂબ જ સરસ મજાનો ભાવુક પત્ર હતો જે બાળક માતા-પિતાને નથી સમજતો નાનપણમાં એ આગળ જતા એને ખરેખર માતા-પિતાની કિંમતની ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો તમે વાત કહેવા માંગીશ મારી કે હું 8 9 10 ધોરણ જે છે એ હોસ્ટેલમાં મેં સ્ટડી કરી છે 11 12 સુધી બરાબર તો આજે 5 6 વર્ષ પહેલા કરીએ તો એ 3 વર્ષ દરમિયાન 8 9 ને 10 સુરેન્દ્રનગર સ્ટડી કરી લેશે હોસ્ટેલમાં લોકવિદ્યાલય સ્કૂલ છે ત્યાં તો એ સમય દરમિયાન ખરેખર મને સમજાયું કે મા બાપ શું છે ઘરે આપણે જે કંઈ એ આપણી મા છે બેન છે આપણે રાખી દઈએ જે તે સમયે નાવું છે નથી નાવું પણ ત્યાં એક ચોક્કસ સમય હોય આવું તમે વાત કરું છું 1990-91-92-94 વાત છે બરાબર એ સમયે આ ખરેખર ખૂબ અઘરું હોય છે અને ત્યારે મને સમજાયું કે મા બાપ આપણા માટે શું કિંમત છે તો વિદ્યાર્થી મિત્રો તમે પણ તમારા મા બાપને કોઈ દિવસ આ રીતે દુઃખ નહીં પહોંચાડવાનું તે આપણા માટે કરતા હોય હંમેશા સારું જ કાર્ય કરતા હોય અને અત્યારે તો ફોનનો યુગ આવી ગયો અમે તો ટપાલ લખતા હું તો રોજ એક પત્ર લખતો શરૂઆતમાં ન ગમતું તો ખાસ મા બાપને સુખી રાખો અને ઘરે રહેવાનું સારી રીતે રહેવાનું થેન્ક યુ